અમરેલીના બગસરામાં 12 કિલોમીટર અમરેલી હાઈવે પર આવેલ ગેવીધામમાં તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું. દલાપીર આશ્રમ ખાતે યોજવામાં આવેલ તુલસી વિવાહમાં અમરેલી જિલ્લાના લીલિયા મુકામેથી ઠાકોરજીની જાનની પધરામણી થઈ હતી. અહેવાલ કિરીટ જીવાણી, અમરેલી. કમ સે કમ 7-8 વર્ષ થાય છે ને પછી એમાં રાત્રે સંતવણી કાર્યક્રમ રાખે છે ને ભોજન ને ભજન ને આપણો આશ્રમ ગેબીધામ એટલે કે બગસરાથી અમરેલી હાઈવે ઉપર ચીમડાના પાટીએ મોટા માંડવડા ગામ એમાં આવેલું છે ને મહંત શ્રી વિનોદપુરી બાપુ એટલે કે ગેબીધામના મહંત એટલે કે એમાં દર વર્ષે તુલસી વિવાહનો કાર્યક્રમ રાખે છે. કમસે કમ 7-8 વર્ષથી તુલસી વિવાહનો કાર્યક્રમ રાખ્યો છે. દર વર્ષે રાત્રે ભોજન અને સંતવણીનો કાર્યક્રમ રાખે છે. હવે આજે ભગવાન કૃષ્ણ ભગવાનના લગ્ન તુલસી અને વૃંદાના આજે તારીખ 19-11-2018ના રોજ બગસરાથી અમરેલી હાઈવે ઉપર આવેલ ગેબી આશ્રમ દલાપીરની જગ્યાના મહંત શ્રી વિનુપરી બાપુના સાનિધ્યમાં આજે યોજવામાં આવેલ જેમાં લીલિયા તાલુકામાંથી ભગવાનની જાન જોડી અને જાન લઈને આ દલાપીરની જગ્યામાં પધારેલ અને ખૂબ આસ્થાભેર તેનું સ્વાગત કરવામાં આવેલ અને સાથે સાથે હજારોની સંખ્યામાં માણસોએ ભગવાનના દર્શન, મા તુલસીના દર્શન અને ભજન અને સાથે ભોજન કરી અને ધન્યતા અનુભવેલ. આ કાર્યક્રમમાં રાત્રિના મોટો ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં વિજયદાન ગઢવી અને લેડીઝ કલાકાર તરીકે ભગવતી દેવી ગૌસ્વામીનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવેલ છે. તેમાં દરેક આજુબાજુના ગામડામાંથી લોકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. દરેક લોકો આ જગ્યાની અંદર આસ્થાભેર નમન કરવા આવે છે. આ જગ્યા અમરેલીના બગસરા હાઈવે ઉપર ખૂબ જ પૌરાણિક જગ્યા છે અને દલાપીર તરીકે આ જગ્યામાં દલાપીરનું સ્થાનક છે અને લોકો આસ્થાથી આવી અને નમન કરે છે અને શ્રદ્ધાથી માનતા રાખે તો તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે, જે બાબત આ નોંધ લીધા જેવી છે.